હું પણ યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક 20 ન્યૂઝ. આજ રોજ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ચોથા દિવસે કૃષ્ણ યુથ ગરબા ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું. રંજનબેન ભટ્ટ દ્વારા પાછલા 28 વર્ષથી આયોજન કરવામાં આવે છે, તેમાં આજરોજ રંજનબેન સાથે તમામ વયની મહિલાઓ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમી માની આરાધના કરી, સાથે ગરબે રમતી તમામ ઉંમરની મહિલાઓને 3 ગ્રુપ બનાવીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, જેમાં રંજનબેન ભટ્ટ પૂર્વ કાઉન્સિલર, પન્નાબેન દેસાઈ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ, ભાંજીભાઈ પટેલ, મહાવીરસિંહ રાજ પુરોહિત સાથે મહિલા મંડળની બહેનો ખાસ ઉપસ્થિત રહી. આવે છે અને છેલ્લા 28 વર્ષથી આ સંસ્થાની સ્થાપના પ્રમુખ દેવ્યાનીબેન, સાંસદ અને માતૃતુલ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, જેમણે આ સંસ્થાને ઊભી કરી છે. બેન ગમે એટલા બિઝી હોય છતાંય આપણી વચ્ચે 2 કલાકનો સમય દર વર્ષે આપે છે કે મારી બહેનોને સાથે હું ગરબા રમું. સીએ જ્વેલર્સની બાજુમાં ગૌરી સાડી સેન્ટરમાંથી આપણને મળી છે, તો જોરદાર ગૌરી સાડી સેન્ટરમાં. પણ આ વખતે જો અમારી કમિટીની મીટિંગ પણ બાકી હતી, એ પહેલાથી રાકેશભાઈનો આપણને ફોન આવતો હતો કે બેન એક જ ફોન કર્યો અને ત્યાંથી આપણને એવું કીધું કે બેન જોરદાર. કોર્પોરેટર ભાણજીભાઈ પટેલનું સ્વાગત પ્રતિમાબેન કરશે. માં શક્તિની આરાધના અને લેડીઝ ક્લબ ન્યુ શમા રોડ દ્વારા આ વિસ્તારની મારી પોતાની 25 વર્ષ જૂની આ સંસ્થા છે. આ વિસ્તારની અમારી બહેનો છે, અનેક સેવાકીય કાર્યો આ લેડીઝ ક્લબ ન્યુ શમા રોડ દ્વારા થાય છે. દર વર્ષે નવરાત્રી મહોત્સવ વખતે સંસ્થાની બહેનો દ્વારા, સંસ્થાની જ બહેનો હોય અને તેઓ જ ભાગ લે અને એમને 25-40 વર્ષની બહેનો હોય, 40-60 વર્ષની બહેનો હોય અને 60થી ઉપરની બહેનો હોય, આ રીતે 3 ગ્રુપ કરીને આ બધા જ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવે છે. બધા જ બહેનોને લાણી આપવામાં આવે છે. લેડીઝ ક્લબના પ્રમુખ શ્રીમતી દેવ્યાનીબેન અને સાથે અમારા કમિટી મેમ્બરો સૌ ભેગા થઈને બહેનોની સંસ્થા ખૂબ સારી ચલાવી રહ્યા છે. માં શક્તિની આજે આરાધના કરી છે. બહેનોની તરફથી માને પ્રાર્થના હોય, આટલી બધી શક્તિ એકી સાથે ભેગા થઈ અને શક્તિની આરાધના કરે એટલે ચોક્કસ માં પોતે પણ રમવા આવતી હોય છે અને માં શક્તિની આરાધના પણ સાંભળતા હોય છે. આજના દિવસે લેડીઝ ક્લબની તમામ બહેનોને, મારી સંસ્થા છે છતાંય એઝ એ સાંસદ તરીકે આ તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે આ ગ્રાઉન્ડ કૃષ્ણનગર સોસાયટી અને એમના આયોજક રાકેશભાઈ અને એમની ટીમ, એમના દ્વારા આ લેડીઝ ક્લબને ગ્રાઉન્ડ ગરબા રમવા માટે આપ્યું. કૃષ્ણનગર સોસાયટીના સૌ આયોજક ભાઈઓ, સોસાયટીના તમામ લોકો, રાકેશભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું કે તેઓ પોતે પણ મારા આ વિસ્તારના લોકો છે એટલે હંમેશા સમર્પિત મારી સાથે રહેલા છે. પણ આજે લેડીઝ ક્લબને ગ્રાઉન્ડ આપીને પણ એમણે એક સેવાકીય કાર્ય કર્યું છે, તો રાકેશભાઈ કૃષ્ણનગરની આખી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લેડીઝ ક્લબની તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ માં અંબાના નવરાત્રનો પર્વ ચાલી રહ્યો છે. ચોથા નવરાત્રના દિવસે આજરોજ મારી લેડીઝ ક્લબ, છેલ્લા 28 વર્ષથી અમે આ સંસ્થાનું આયોજન કર્યું છે અને દર વર્ષે અમે નવરાત્રમાં કોમ્પિટિશન રાખીએ છીએ. એવી જ રીતે આજે પણ અમે અભિલાષા સ્વાતિ પાસે કૃષ્ણનગર ગરબા ગ્રાઉન્ડમાં
આજે અમારી સંસ્થાની લેડીઝ ક્લબની બહેનોનું અમે સુંદર આયોજન ગરબાનું કર્યું છે. આ આયોજનમાં અમે અલગ અલગ કેટેગરી વાઇઝ અમે ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે. 35 થી 50 વર્ષની બહેનો, 50 વર્ષથી 65 વર્ષની બહેનો અને 65 વર્ષથી ઉપરની બહેનો. એવી જ રીતે અમે ત્રણ ગ્રુપ કરીને અલગ અલગ કોમ્પિટિશનમાં ખૂબ સરસ બહેનો તૈયાર થઈને આવી છે. મન મૂકીને માતાજીના ગરબે રમે છે અમે, અને દરેક ગ્રુપમાં અમે 5-5 ઇનામ કોમ્પિટિશનમાં જજ બહારથી બોલાવીએ છીએ અને એ પોતે સિલેક્શન કરે છે, અને અમે બહેનોને 5-5 ઇનામ દરેક ગ્રુપમાં અમે આપ્યા છે. ખૂબ સરસ અમારી બહેનો તૈયાર થઈને આવે છે અને મન મૂકીને માતાજીના ગરબે રમે છે. આજે અમે આ કૃષ્ણનગર ગ્રાઉન્ડમાં ખૂબ સરસ અમને સુંદર આ ગ્રાઉન્ડ મળ્યું છે અને મન મૂકીને અમે માતાજીની આરાધના અમે સંસ્થાની બહેનો કરીએ છીએ. અને આ સંસ્થાની શરૂઆત બહેને 28 વર્ષથી રંજનબેને કરી છે, અને ગમે એવા બહેન બિઝી હોય છતાંય આ સંસ્થાને મળવા માટે અને સંસ્થાની બહેનો સાથે ગરબે રમવા માટે 2 કલાકનો સમય સાંસદ શ્રીમતી રંજનબેન અમારી વચ્ચે આપે છે, અને આ સંસ્થાને ઊભી રંજનબેને કરી છે. એટલે બહેનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલા બિઝી શિડ્યુલમાં પણ એ અમારી સંસ્થાની બહેનોને આજે પણ એ 2 કલાકનો સમય આપીને એમની સાથે ગરબે રમે છે. ધન્યવાદ. પન્નાબેન દેસાઈ, હું પોતે અમે કમિટી મેમ્બર છે અને અમે કમિટીવાળા બહેનો આખી આ આયોજન કરીએ છીએ. બેન સંસ્થા વર્ષોથી ઊભી કરેલી હતી પણ હવે બેન સંસ્થામાં આવી નથી શકતા, એટલે અમે લોકો કમિટી બહેનો આ સંસ્થાનું સુંદર આયોજન અને દર મહિને અમે ખૂબ સરસ કાર્યક્રમ બહેનોને આપીએ છીએ, ખૂબ કોમ્પિટિશન પણ કરીએ છીએ. સોસાયટી છે ન્યૂ સમાર રોડ પર આવેલી. અમે છેલ્લા 5 વર્ષથી ગરબાનું આયોજન કરીએ છીએ. આ વર્ષે અમારે ત્યાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા જે મહિલા મંડળ ચલાવવામાં આવે છે એના ગરબાનું આયોજન અમારા ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું હતું, જેનું સુંદર આયોજન થયું છે, જેમાં અત્યારે ઇનામ વિતરણને બધું કરવામાં આવ્યું છે. અને અમારી સોસાયટીમાં કૃષ્ણનગર યુથ ક્લબમાં છેલ્લા 7 સોસાયટીનો સમૂહ છે. અહીંયા ઇન્દ્રપુરી છે, કૃષ્ણનગર સોસાયટી છે, રાધેશ્યામ ફ્લેટ છે, સાકેત સોસાયટી છે. આ 5 સોસાયટીનો સમૂહ કૃષ્ણ યુથ ક્લબ બનાવ્યો, અને આ બધા અમારા કમિટી મેમ્બર છે જે છેલ્લા 5 વર્ષથી અમે ગરબાનું આયોજન અહીંયા કરતા આવ્યા છીએ. રિપુલ દવે.